કે દુનિયામાં જે પૂરી દુનિયાની હુકુમત સંભાળવા વાળા ચાર જ બાદશાહ હશે, બે ઝાલિમ બાદશાહ ને બે આદિલ હુકમરાન. પેલે બે ઝાલિમ બાદશાહ ગુજરી ચુકે, એકનું નામ શદ્દાદ હતું ને બીજો ફિરઔન. જ્યારે આવા ઇન્સાનોને અલ્લાહ તાકાત ને પૈસો અદા કરે છે તો ઘમંડ એ લોકોનું વધતું વધતું એટલું વધી જાય છે કે પછી એ પોતાને ખુદા કહેવા લાગે છે. જ્યારે શરૂથી પોતાના ઘમંડને કંટ્રોલ ન કરે, શરૂથી તવાઝો ખુશુ ખુઝુ ને ઇન્સાનોના સાથે હમદર્દી રાખવાનો જજ્બો ન હોય, તો આખરમાં જઈને એ ફિરઔની ક્યાત ને ખુદા ખુદને સમજવું શરૂ કરી દે. ફિરઔન ને શદ્દાદ બે ઝાલિમ હુકમરાન કે જે પૂરી દુનિયાની હુકુમત કરવાના સાથે પોતાને ખુદા કહેવડાવતા હતા, અને બે આદિલ હુકમરાનોની હુકુમત આવશે જેમાંથી એક ઝુલકરનૈન છે ને બીજા આપણા જમાનાના ઇમામ ઇમામે જમાના સલવાતુલ્લાહ અલયહ. એટલે આજ મારું દિલ એ કરે છે કે જેવી રીતે ખુદાવંદ મુતઆલ હે સૂરે કહફ ના અંદર આ ત્રણ સવાલોના જવાબ દેવાના ઝમનમાં 38 આયત એવી દરમિયાનમાં રાખી છે જે આલોકના સવાલના જવાબથી કઈ રબ્ત નહોતી રાખી, મગર તો બી અલ્લાએ 38 આયત ગેપ રાખી છે, પછી જે છે સવાલનો જવાબ દઈ રહ્યા છે. આ મિસાલ પેશ તો ન કરવી જોઈએ, મગર વાતને સમજવા વાસ્તે આ ચીજ તમારા સામે આવી રહી છે. તમે જોયું હશે કે એક ડ્રામો યા ફિલ્મ ચાલી રહી છે, બહુ બહેતરીન વાતો ચાલશે, દરમિયાનમાં બ્રેક આવી જાય, એડવર્ટાઇઝ શરૂ કરી દે. એડવર્ટાઇઝમાં ખબર છે કે આ માણસ ઉભો થઈને તો નહીં જશે, એને એનું જે પૂરી પેલો ગુસ્સો ને પૂરો ફિલ્મ તો જોવી જ છે, એટલે અહીંયા સાંભળશે જ એડવર્ટાઇઝ, મજબૂર છે કે એડવર્ટાઇઝ સાંભળે. અલ્લાહ ભી આવો સિસ્ટમ કુરાનમાં સૂરે કાફ મરાય કે ત્રણ સવાલનો જવાબ તો દેવો છે, મગર દરમિયાનમાં 38 આયત એવી નાખી દીધી જે અલ્લાહને સંભળાવી દીધો, તો તાકે એ મજબૂર થઈને પોતાનો કિસ્સો સાંભળવા વાસ્તે 38 આયતો સાંભળે. તો આજ સૌથી પહેલે એક મસાલો પેશ કરવાના, પછી ઇમામ અલી સલામના સિલસિલામાં આવા મુતાહરીએ એક બહુ ઇરફાની વાત લખી, કોશિશ કરવાનો બહુ આસાનથી આસાન તમારા સામે પેશ કરી શકો, મગર આ કેમ કે ઇરફાની વાત છે, બહુ આલા દરજેની વાત છે, એના પહોંચવા વાસ્તે થોડુંક ઝહેન ખર્ચ કરવું પડે છે. અસલમાં તો આ શબે કદરમાં મને બયાન કરવું હતું, મગર હું બયાન ન કરી શક્યો. શબે કદરના એક તો મતાલેબ બહુ વધારે હતી, અને બીજી વાત એ કે આખરી શબે કદરને તો હું ભૂલી બી ગયો, અસલમાં ઝહેન બનાવીને હતો કે બતાવવાનો, મગર ટાઈમ બી ખતમ થઈ ગયો ને સાથ સાથે હે જયંતિ બી ઉતરી ગયું. તો આ ઝુલકરનૈન ના વાક્યાથી ઇમામનો તસ્કરો બિલકુલ મુતાબિકત ને મુનાસિબત રાખે છે, તો ઇમામનો આ ઇરફાની જો પહેલું હે એ બી ખાસ તોર પર માહે રમઝાનની આખરી તારીખોમાં આપણે પસાર. અગર કોઈ
آ عرفانی پہلو نے اختیار کر لیا تو وہ عظمت اختیار کر لیا ماہ رمضان. એટલે આ અલ્લાહની જે તરકીબથી 38 આયતોનો ફાસલો, આપણે બી એ કંઈક ફાસલો રાખીને પછી જે વાતો શું કરે. અહીંયા પેલે એક મસલો જેને અમલો કી મસલો કહી છે, યાને આ મસલો શરઈ મસાઈલને શીખવા વાસ્તે ચાવી છે. જ્યાં સુધી ઇન્સાન પાસે શરઈ મસાઈલની ચાવી ન હોય તો શરઈ મસાઈલનો દરવાજો નથી ખોલી શકતો. એટલે આ મસલો શીખવો ઇન્તહાઈ અહેમ છે, તાકે શરઈ મસાઈલનો દરવાજો ખોલી શકે. ને એ છે તકલીદ નો મસલો. એટલે આ તકલીદ ના મસાલાને આજ વજાહત એટલે કરવાના કે આપણને ખબર પડે કે આપણને ક્યાં મુશ્તહેદ પર અમલ કરવાનું છે. ખાલી એ કહી દેવું કાફી નથી કે અમે આગા સિસ્તાનીની તકલીદ કરીએ છીએ. આ સિસ્તાનીની તકલીદ કરવાના બાવજૂદ અમલ ક્યાં મુશ્તહેદના ફતવા પર કરવું છે એ એક અલગ મસલો છે. તકલીદ કરવી આ સિસ્તાની અલગ મસલો છે, ને ક્યાં મુશ્તહેદના ફતવા પર અમલ કરવું એ એક અલગ મસલો છે. એટલે એ કી મસલો જ્યાં સુધી આપણને ખબર ન પડે ત્યાર સુધી આદમી કન્ફ્યુઝ રહી છે કે આપણે કેના મસાલા પર અમલ કરીએ. ખાસ તૌર પર જે ઈદની શબમાં ચાંદનો મસલો પેશ આવવાળો છે, એટલે પહેલેથી આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં મુશ્તહેદના મસાલા પર અમલ કરવું જોઈએ, આપણી શું ડ્યુટી ને શું વઝીફો છે. સૌથી પહેલે તો શરૂ અહીંયાથી થાય છે કે કઈક લોકો એવા હોય છે કે જે આ સિસ્તાનીની યા આ ખામનાઈની હમણાં એલે ખોબરાથી તહેકીક કરવાના બાદ આ સિસ્તાનીની તકલીદ કરી લીધી યા આ ખામનાઈની તકલીદ કરી લીધી, મગર હમણાં આ સિસ્તાનીની તકલીદ કરવાના બાવજૂદ અગર ઈ લોકે પહેલે કોઈ મુર્દા મુજ્તહેદની તકલીદ કરી હતી જેનો ઇન્તકાલ થઈ ગયો હતો, તો એ સિલસિલામાં આવા સિસ્તાની એમ કહી છે કે તકલીફ કરી છે પહેલે યા આવા મુસ્લિમ હકીમ તબા તબાઈની તકલીફ કરી છે પહેલે, જેની બી તકલીફ પહેલે કરી ચુક્યા છે. જોવું પડશે કે અહેલે ખોબરાની નિગાહમાં હમણાં આવા સિસ્તાની આયલામ છે યા ખોમૈની આ કોઈને આવા જે આલમ છે એના મસાલા પર અમલ કરવું વાજિબ છે. અગર છે કે આપણે આ સિસ્તાનીની તકલીદમાં હોય તો બી અમલ આપણને આલમ પર કરવું છે જેની આપણે તકલીદ કરીને આવ્યા છે. મિસાલ ફર્ઝ કરીએ કે અહેલે ખબરાની તહકીકની રોશનીમાં આપણે આપણે સૌથી
پہلے آغائے خمینی نے تخلیق کرتا تھا, فرض کریے آغائے خمینی نا انتقال نہ بعد آغائے خوئی نے تخلیق کری, آغائے خوئی نا انتقال نہ بعد آغائے گل پیغانی نے تخلیق کری, آغائے گل پیغانی نا انتقال نہ بعد آغائے اراکی نے تخلیق کری, آغائے اراکی نا انتقال نہ بعد آغائے سید محمد روحانی نے تخلیق کری, آغائے سید محمد روحانی نا بعد پچھی اپنے آغا سیستانی نے تخلیق کری. یہ سیکوینس ہتو, اینا حساب تھی آپ نے کرتا ہے اپنے اٹلا مشتہدین تخلیق کری رہے ہوئے نے ہوئے آغا سیستانی نے تخلیق مچے. تو جٹلا مردہ مشتہد سے جنہی اپنے تخلیق کری چکیا ہے نے ہمنا زندہ مشتہد آغا سیستانی, آغا سیستانی کے اینا درمیان سات چھ مردان ایک سات آغا سیستانی سات مشتہدین نا درمیان جے بھی عالم سے یعنی دنیا نو سوتی موٹو عالم اہل خبرانی تحقیق نا لیاست یہ سوتی موٹو عالم سے این مسائل پر اول نے عمل کرو واجب سے اگرچہ کہ آپ نے آغا سیستانی نہیں تقلید کری رہا تقلید آغا سیستانی نہیں سے مگر عمل کرو اوپر سے ای عالم نے جے عالم اہل خبرہ ما تھی اہل خبرہ نی تحقیق نی روشتی ما جے عالم سے اینا مسئلہ پر عمل کرو اوپر سے مثلا اہل خبرہ نی تحقیق نکڑی کہ آغا خوی عالم سے تو آپ نے آغا سیستانی تقلید ما ہوانا باوجود عمل آغا خوی نا مسئلہ پر کرو اوپر سے اگر تحقیق ہی نکڑی اپنی اہل خبرات کی تحقیق نکلی کہ نہیں عالم آ زمانہ مردہ کرتا زندہ آغا سیستانی جالم تھے گئے تو آغا سیستانی نے مسئلہ پر عمل کرو پڑتا یعنی ضروری نہ تھی کہ اپنے آغا سیستانی نے مسئلہ پر عمل کرو جو پڑ سے کہ کون عالم تھے اہل خبرات کی تحقیق کرو پڑ سے کہ کون عالم تھے جی عالم ہے اینا مسئلہ پر عمل کرو واجب سے کیم کہ آغا سیستانی کہے کہ واجب سے کہ تمہیں مارا مسئلہ پر عمل نہیں کرو آغا خوئی پر عمل کرو مارا مسئلہ پر عمل نہیں کرو آغا خمینی پر عمل کرو اگر آغا خوئی یا آغا خمینی عالم سے ہاں آغا سیستانی نے مسئلہ پر عمل کرو یعنی ایک صورت میں اجازت ہے کہ اگر آغا سیستانی نے بدل مردہ کرتا عالم سمجھتا ہوئے اہل خبرانی تحقیق نہیں روشنی تو ٹھیک ہے ورنہ اپنے جے عالم سے ایرا مسئلہ پر عمل کرو آتھائی گیو آغای سیستانینو مسئلو کہ جے مردہ مشتہد نی تقلید کرینے آئیوار چھے اما اگر کوئی آغای خامنائی نی تقلید کرتا ہوئے زندہ مشتہدی ماتھی تو آغای خامنائی نا وہاں پر واجب نہ تھی کہ عالم پر عمل کرے بلکہ آغا خامنائی کہتے کہ آپ جائز جائز نہ ہو تمہاری مرضی ہے کہ زندہ پر عمل کرو یا مردہ ماتھے یا عالم سے انا پر عمل کرو تم نے اختیار دیا آغا سیستانی تو کہتا نہیں واجب سے کہ جے عالم سے انا پر عمل حتی ماری تخلیف بھی کرو انا باوجود اگر آغا خوی عالم سے تو آغا خوی پر عمل کرو پر سے مارا پر عمل کرو حرام تھے اگر تھی کہ مارا مقلد سو مگر عمل مارا پر نہ تھی کری سکتا ہاں مگر یہ کہ منہ عالم سمجھتا ہو تو پچھے عمل کرو ورنہ نہیں آغا خامنائی کہ نہیں تمہاری مرضی ہے کہ عالم پر عمل کرو یا مارا پر عمل کرو بین درمیان تم نے اختیار سے آپ مسئلو ہے آغا خامنائی نہیں تقلید پر حماد یا عیوہ ہے نے جے مردہ مشتہدین نے تقلید کری چکیا سے تو ای مسئلہ تو کہ جلے جو لوگ مردہ مشتہد نی تقلید کری چکیا تھا اما ای لوگ کہ جے مردہ مشتہد نی تقلید کری نہ تھی بلکہ ہمرا نوی نوی آغا سیستانی نی تقلید شروع کری جو کہ پہلے سے تقلید کری نہ تھی ہمرا نوی نوی آغا سیستانی نی یا آغا خامنائی نی تقلید شروع کری چھے
شروع કરવા ચાહે છે હજી સુધી કરી નથી એટલે તકલીફને એટલી અહેમિયત ખબર નહોતી હવે શરૂ કરવા ચાહે તો એના વાસ્તે શું મસલો થશે એના વાસ્તે ક્લિયર મસલો છે કે અગર આગા સિસ્તાનીની અહેલે ખબરાની રોશનીમાં તકલીફ કરે છે તો આગા સિસ્તાનીના મસલા પર જ અમલ કરવો આ ખામનાઈની તકલીફ કરે છે અહેલે ખબરાની તહકીકથી તો આગા ખામનાઈના મસલા પર જ અમલ કરવો જેની બી એને ખબરા તાઈદ કરે છે ને એની તહકીકના મુતાબિક નીકળે છે એના મુતાબિક એને અમલ કરવું જેની તકલીફ કરી છે એના ઉપર જ વાજિબ છે કેમકે એ પહેલે કોઈ મુર્દા મુશ્તહિદની તકલીફ જ નથી કરી હમણાં નવી તકલીફ શરૂ કરી એના પર તકલીફ કરી એના પર જ અમલ કરશે આ એ લોકો વાસ્તે છે કે જે નવી નવી તકલીફ શરૂ કરે છે હવે મસલો એ રહી ગયો કે અહેલે ખોબરાથી તહકીક કેવી રીતે કરી અહેલે ખોબરાથી બે તહકીક કરવાની છે એક તો આલમ કોણ છે હમણાં જેની આપણે તકલીફ કરી રહ્યા છે આ સિસ્તાની આ ખામનાઈ એની તહકીક કરવી પડશે પછી આલમ ની તહકીક કરવાના બાદ બીજી તહકીક એ કરવાની છે કે આ કોઈ આલમ છે આ સિસ્તાની આલમ હમણાં મુર્દા ને જિંદા ના દરમિયાન કોણ આલમ એ બીજી તહકીક અહેલે ખબરાથી કરવાની છે એટલે અહેલે ખબરાથી જે તહકીક કર પહેલે અહેલે ખબરા કઈ છે કે નહીં કોણ લોક અહેલે ખબરા હોય છે ને એનાથી કેવી રીતે આપણે તહકીક કરીએ અહેલે ખબરા એ લોકો હોય છે કે જે મુશ્તહેદ ખુદ હોય છે યા મુશ્તહેદ બનવાના કરીબ કરીબ હોય છે એટલે એ લોકોને ખબર હોય છે કે કોણ મુશ્તહેદ છે કોણ મુશ્તહેદ આલમ છે કોની ઇલમી સલાહિયત કેટલી છે આપણ લોકોમાં આટલી સલાહિયત નથી કે આપણે મુશ્તહેદને યા મુશ્તહેદ આલમ ને પહેચાની શકી બલકે આપણી તો ક્યારેક ક્યારેક સલાહિત એટલી બી નથી કે જે આમ આલમ આવે છે એના દરમિયાન બી આપણે નથી પહેચાની શકતા કે કેનો ઇલમ વધારે આપણે તો ખાલી જોઈએ કે અમામા આબા કબાબ પહેરીને આવી ગયો જેનો હેકલ મોટો નજર આવે અમામો મોટો નજર આવે બહેતરીન આબા કબાબ આવે બસ આજ સમજો કે આપણે બહુ મોટો આવે હાલાકે એને બિલકુલ કઈ અલેબે બી નથી આવડી રહ્યો હતો મગર આપણે ઝહેરમાં થઈ જાવશે ને કેમ કે આપણા અંદર એટલી સલાહી નથી કે ઇલમી ઇસ્તેદાદ કોઈની જાંચ કરી શકે આપણે તો જે છે એટલી સલાહિયત નથી રાખતો મુશ્તહેદ આલમને ક્યાં પહેચાવવાના મુશ્તહેદ આલમનો મસલો એવો છે કે બિલકુલ બરાબર બરાબર હોય તકરીબન કરીબ કરીબ હોય એટલે તમે જોયું હશે કે જ્યારે રેસ થઈ રહી હોય દોડતા દોડતા જે એક રસ્સી લગાડે ને કે રસ્સીના પાસે એકદમ કરીબ કરીબ આવીને જે છે એક આદમી આગળ આવે એના બાદ બિલકુલ ફોરન બીજો આવે એ આંખ્યોથી જોવામાં બી ક્યારેક ક્યારેક ગલતી થઈ જાય જે ચીજ આગળને આદમીને આંખ્યોથી નજર આવી રહી છે કે કોણ પહેલે છે કોણ બાદમાં છે તો ઇલ્મ તો એવી ચીજ છે જે નજર બી નથી આવતી તો કેવી રીતે જજ કરવું કે કોણ જે છે સૌથી મોટો આલમ છે એટલે કોઈ આસાન કામ નથી અને બહુ મુશ્કેલ કામ છે એટલે એટલું મુશ્કેલ કામ એ આપણા બસની વાત નથી એને એ મુશ્તહેદ આલમને પહેચાનવા વાસ્તે એક ખાસ ટીમ હોય છે જે ટીમનું નામ છે અહેલે ખોરા જે ખુદ યા તો મુશ્તહેદ હોય છે યા મુશ્તહેદના કરીબ કરીબ લોક હોય એ આમતોર પર યા કોમમાં લોક હોય છે યા નજફ અશરફમાં હોય છે યા એક્કા દુક્કા કોઈ બીજા શહેરોના અંદર મશહદમાં ઇસ્ફહાનમાં યા લોક જનો કે લુબનાન માં એક દુખ જ એલ ખબરા હોય શાયદ પૂરા પાકિસ્તાન હિન્દુસ્તાન બાંગ્લાદેશ ને એશિયા પૂરા નો શાયદ કોઈ ભી એલ ખબરા ની હદ તક ભી નહીં હશે મુશ્તહેદ તો બહુ મોટી વાત છે એલ ખબરા તક પહોંચવું ભી આસાન નથી એલ ખબરા નો જે ઇલ્મ હોય એ ભી બહુ મોટો ઇલ્મ હોય એટલે એ લોકોથી પૂછવું પડે હવે
થોડા કેવા નામ લઈ દઉં તાકે તમારા ઝહેનમાં અંદાજો થઈ જાય કે એટલે ખબરા કોણ લોક હોય છે. મસલન આગાય નાસિર મકારેમે શિરાઝી, આગાય શેખ જવાદે તબરીઝી, આગાય વહીદે ખુરાસાની, આગાય શુબૈરીએ ઝંજાની, આગાય બહેશ્તી, આગાય ફૈયાઝ, આગાય હાફિઝ બશીર પાકિસ્તાની. ને આવી ક્વોલિટીના લોકો જે છે એ અહેલ ખબરા હોય છે કે જેનાથી માલુમ કરવું પડશે. આ તો કંઈક નામ તમારા સામે પેશ કરે, ઘણા ગુમનામ નામ છે જે તમે શાયદ સાંભળવી બે નહીં હશે, એટલે પેશ કરવું વધારે ફાયદેમંદ નથી. તો આવા લોકો છે જેનાથી પૂછવું પડે છે, યા તો ઈમેલના જરિયેથી, યા ખુદ ઝિયારત વસ્તે જાય, યા કોઈના જરિયેથી, યા કોઈ બી ખતો કે દાવતથી રાબતો કરીને એ લોકોથી માલુમ કરવું પડશે કે તમે બતાવો કે તમારી નિગાહમાં કોણ આ જમાનામાં આલમ છે. પછી બીજો સવાલ કરો, તમે બતાવો કે આ સિસ્તાની ખુઈના દરમિયાન કોણ આલમ છે. બે સવાલ કરો, જે જવાબ દેશે એટલે ખુબરાની રોશનીમાં આપણે એના મુતાબિક અમલ કરવાનો. આપણે આપણી મરજીથી નથી ચાલી શકતા, બલકે જેવી રીતે એ લોકો બતાવશે એના મુતાબિક આપણને ચાલવું પડશે. તો આપણે આ બે સવાલ તો કરવાના, મગર ફરજ કરીએ છીએ કે આપણી એને ખોબરા તક રસાઈ ન થઈ, યા શોહરત થી બી આપણને ખબર ન પડી કે આ જમાનામાં કોણ મુસ્તહેદ આલમ છે. હમણાં તો આવા સિસ્તાનીની શોહરત થઈ ગઈ છે એટલે એનાથી બી ખબર પડી જાય, મગર ક્યારેક ક્યારેક ખબર નથી પડતી, નવો નવો જે મુસ્તહેદ ઇંતકાલ થાય છે ખબર નથી પડતી કે કોણ આલમ છે. તો એ વખતે કેવી રીતે ખબર કરીએ, શું તરીકો ઇખ્તિયાર કરવામાં આવે કે જેનાથી ખબર પડે કે આ જમાનામાં મુસ્તહેદ આલમ કોણ છે. તો એનો સેકન્ડ દરજાનો તરીકો એ છે કે અગર આપણી અહેલે ખુબરા તક રસાઈ નથી, યા શોહરત થી બી આપણને ખબર નથી પડી રહી, તો પછી ઈ ઓલામા જે કોમ ને નજફમાં પડેલા છે ને જેને માના મુસ્તહેદ આલમના બારામાં ખબર છે, એ લોકોથી સવાલ કરવાનો. મગર સવાલ બહુ ટેકનિકલ સવાલ, સવાલ એ નહીં કરવાનો કે ભાઈ તમે બતાવો કે કોણ આલમ, આ સવાલ ગલત છે. આ સવાલ નહીં કરવાનો, એના પાસે કોઈ એટલે ખોપરાની ડિગ્રી નથી એ જે ખુદ બતાવી શકે કે આલમ કોણ છે, કે એ ખુદ નથી બતાવી શકે. એનાથી પૂછવાનું કે તમે જ્યારે કોમમાં યા નજફમાં હતા તો બતાવો કે કોમના અંદર યા નજફના અંદર એટલે ખોબરા કેને આલમ સમજતા હતા. એનાથી ડાયરેક્ટ એ સવાલ નહીં કરવાનો કે તમે બતાવો કોણ આલમ છે, આ સવાલ ગલત છે. એ ખુદ એટલી સલાહિત નથી કરતો બતાવી શકે. એનાથી પૂછવાનું કે તમે બતાવો કે એટલે ખોબરા જે કોમ ને નજફમાં રહી છે એ કેને આલમ સમજે. અગર આ આલમની વાત પર તમને એતબાર છે કે આ ધોકો નહીં જશે, કોઈ ચીજથી મુતાસિર નહીં થશે, ના ઇન્કલાબથી મુતાસિર થશે, ના કોઈ શખ્સિયતથી મુતાસિર થશે, બિલકુલ સહી સહી વાત બતાડશે, તો તમે એ આલમની વાત પર એતબાર કરીને એહલે ખોબરાની તહેકીકની રોશનીમાં આલમની તકલીફ કરી શકો છો. મગર સવાલ બહુ ટેકનિકલ છે. હવે સવાલ બહુ એનાથી એમ નહીં પૂછવાનું કે એને નહીં પૂછવાનું કે આલમ કોણ, પૂછવાનું કે તમે બતાવો
કે તમે કોમને નજફમાં રહેતા હતા વહાં અહેલે ખુબરા કેને આલમ સમજે અગર એટલી માલુમાત રાખે છે ને સહી સહી ખબર દેશે કોઈ ધોકો નહીં દેશે બિલકુલ સહી વાત બતાડી રહે તમને ઇતમિનાન આવી જાય તો એની વાત પર ઇતમિનાન કરીને તકલીફ કરી જ જાય છે હવે ઘરમાં બેસવા વાળી બાયુ કેવી રીતે તકલીફ કરે કેમ કે એ લોકો તો આમ તો આલેમથી બી કોન્ટેક્ટ નથી રાખતા મહલ્લાના આલિમ થી પૂછવામાં બી શરમ કરી રહ્યા છે તો પછી ઘરની બાયુ અગર ઘરના મર્દો ઉપર એતમાદ રાખે છે મર્દોને એતમાદ આવી ગયો બાઈઓનો બી મર્દોની વાત પર એતમાદ આવી જાય બાઈઓ બી પોતાના ઘરના મર્દો પર એતમાદ કરીને તકલીફ કરી શકે છે આ એક ફાઇનલ પ્રોસીજર હતો જે અસલમાં તકલીફ કરવાનો પ્રોસીજર છે અલબત્ત ઘણા લોકો શોહરતથી બી તકલીફ કરી લે છે જેવી રીતે આવા સિસ્તાનીની તકલીફમાં મશહૂર થઈ ગઈ છે તો એ તકલીફ બી સહી શોહરત ભી શરિયતમાં એતબાર રાખે છે જેવી રીતે અહેલે ખોબરાથી માલુમ કરીને તકલીફ કરવું સહી છે શોહરત પર ભી એતમાદ કરીને કે તકલીફ કરે છે તો એ તકલીફ ભી સહી છે આ એક કી મસાલો હતો કે જેના જરીએથી ઇન્સાનને પહેલે ખબર પડે કે મને ક્યાં મુશ્તહેદના મસાલા પર અમલ કરવું છે એટલે કે જ્યારે સુધી ખબર ન પડે કે મને ક્યાં મુશ્તહેદના મસાલા પર અમલ કરવું છે તો ઘણી જગ્યા જોવામાં આવ્યું કે પબ્લિક આટલી કન્ફ્યુઝ હોય છે કે એની સમજમાં નતો કે અમે આ હોઈની વાત માની આ હોમેનીની વાત માની આ મુસ્લિમ હકીમ તબાતબાઈની વાત માની આ બુરોજરદીની વાત માની આ ગુલપેગાનીની વાત માની આ અરાકીની વાત માની આ ગુલપેગાનીની વાત માની આ રૂહાનીની વાત માની યા સિસ્તાનીની વાત માની કેની વાત માની આટલા બધા ફતવા છે હરેક મુખ્તલિફ મુખ્તલિફ વાતો કહી રહે કેના પ્રમાણે એ કન્ફ્યુઝ થવાના નતીજામાં પછી ક્યારેક ક્યારેક એવું થાય કે મસલો ખુદે સહી શીખ્યો નથી ને પછી એ ઇલ્ઝામ લગાડી દે જો આ મુશ્તહેદીન આપસમાં લડી રહે ખુદ એક ફેસલો નથી કરી પાઈ રહ્યા તો આપણે પબ્લિક ના અંદર શું ઇત્તેફાક ને ઇત્તેહાદ પેદા કરશે ખુદ જે મસલો નથી સમજી શક્યો કન્ફ્યુઝ થઈને જે ઉલટો છે મહારાજે મુશ્તહેદીન પહેલા કરાવ્યો એટલે જ કી મસલો શીખવો બહુ જરૂરી છે તાકે ઇન્સાનને ખબર પડે કે મને ક્યાં મુશ્તહેદના ફતવા પર અમલ કરવું છે ખાલી ઈ કહી દેવું કે હું આ સિસ્તાની તકલીફ કરું છું એ કાફી નથી મસાલા પર અમલ કરવા અમલ વાસ્તે જરૂરી છે કે ખબર પડવી જોઈએ કે ક્યાં મુશ્તહેદના ફતવા પર અમલ કરવું છે આ અહીંયા મસલો ખતમ થઈ ગયો બસ આપણે નવો અનુમાન શરૂ કરીએ એક દુરૂદ મોકલી દે મોહમ્મદ આલે મોહમ્મદ હવે આપણે શરૂ કરી રહ્યા છે ઝુલકરનૈન ના ઝિમ્મ આપણા જમાનાના ઇમામ ઇમામ જમાના અલૈહિસ્સલામ ની ઇરફાની વાત કેમ
کہ عرفانی وات چھے توجہ تھوڑی ماری طرف رہے تاکہ وات جے ہے سمجھوا ماں آسانی تھے جے کیونکہ بہو افلاطونی وات سے اٹلے سمجھ ماں نو آوے تو کہ جے سمجھو کہ بکائی کی دوش نتی ہے اٹلے جے چھوڑی دے جو سمجھ ماں آوے تو اوپر لئی جا جو اچھا آگر متحری ایم کہی جے اِنَّا اَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ مِنَا الزِّمَّةِ کہ شبِ قدر نی حقیقت سوچے شبِ قدر اصل ما اپنا زمانہ نا امام امام زمانہ علیہ السلام آستے اللہ 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 اگر اپنے زمن امام زمانہ علیہ السلام کیونکہ اپنے مانوہ اوڑا دیں اپنی فرگنسی انا ساتھ مڑی ہے اٹھلے اپنی بھی شبِ قدر بنی مگر یہ کیویر تے فریکوئنسی منا مڑاوانی ہے یہ اصل باب جو ہے پہلی بات تو ابتدا میں یہ کہ ہے کہ قرآن میں بے آیت قرآن نا اتروانا سلسلہ میں نازل تھاوانا سلسلہ میں بے آیت بے الگ الگ لفظ تھی انا انزلناہ فی لیلت القدر قرآن نے لیلت القدر میں نازل کری تو انزلنا نو لفظ بیجی جگہ پر ایک اور جگہ پر قرآن میں نزلنا علی عبده فرقانا ما نزلنا قرآن نے جگہ فرقان نو لفظ استعمال کری قرآن نے جگہ فرقان انزلنا نی جگہ پر نزلنا نو لفظ استعمال قرآن میں تو آپ مطالق ہے کہ بھئی لفظ ماں فرقان نے قرآن ماں سو فرق دیں یہ فرق ہے آپ نے ایک 27 رجب مانی کہ جے غار حرام پہلی وحی اقرا بسم ربک الذی خلق پہلی آیت اقرا نازل تھی آپ نے ایک طرف تو 27 رجب قرآن نازل تھاوانو دیوس مانیے جی بھی طرف تھی انہا انزل نہ کہے جی قرآن شب قدر نہ نازل تھی تو شب قدر 27 رجب نہ نازل تھی یا شب قدر نہ نازل تھی 27 رجب نہ نازل تھی یا 23 میں شب نہ نازل تھی کیا رہا نازل تھی کہیں ایش تو راز نے رمز سے بے لفظ نے الگ الگ قرآن نے بیان قرآن نے بیان کروا ماں ایک ماں فرقان نو لفظ استعمال کرو جو بھی مقصد قرآن سے ایک ماں قرآن نو لفظ استعمال کرو کہ یہ نازل کرو اللہ ماں بے الگ الگ طریقہ تھی چھے ایک دفعہ قرآن آہستہ آہستہ کرینے جے ضرورت ہوئے ای ضرورت نہ لحاظ تھی پروردگار عالم ای آیت نازل کرے ٹکڑا ٹکڑا کرینے شان نزول نہ لحاظ تھی جہاں جہاں جے آیت نی ضرورت پڑے ای آیت نازل تھاتی جائے تو ای 23 ورس نہ اندر ٹکڑا ٹکڑا تھئینے قرآن پورو نازل تھیو موقع نی نزاکت تھی آیتو آوتی رہی ای کے واسے نزلنا الفرقان 27 رجب فرقان فرق تھی ہے فرق نے ٹکڑا ٹکڑا کری نہ قرآن جانا نازل تھا تو ان نام سے فرقان نزلنا ہمیں یہ قرآن نے تدریجن نازل کری تدریجن نے ٹکڑا ٹکڑا کری نہ تھوڑ تھوڑ کری نہ نازل کری 23 برس ماں جیوی بھی ضرورت پڑتی رہی ایوہ لحاظ تھی ہمیں شان نزول نہ لحاظ تھی قرآن نے ٹکڑا ٹکڑا کری نہ نازل کری تی 27 رجب مگر اللہ نے لیلت القدر ما شب قدر ما جے قرآن نازل کریو ای قرآن دفعتن ایک دفعہ رسول نے قلب اوپر رسول نے روح پر ایک دفعہ نازل تھی ای ایک دفعہ نازل تھا انو نام سے انزلنا القرآن کہ ہمیں قرآن ایک دفعہ رسول نے قلب پر نازل کر نے
یہ قرآن جو ایک دفعہ رسول اللہ قلب پر نازل تھی پہاڑوں یہ قرآن لیوت انکار کر دے اگر پہاڑ پر نازل تھے پہاڑ ریزہ ریزہ تھے اٹلو سخت تھے اٹلو مشکل کام تھا رسول اللہ قلب پر ایک دفعہ نازل تھے یہ جو ایک دفعہ نازل تھی کٹلو مشکل سے اینا آغا متحری ایک بیجی آیت نا ذریعے تھی سمجھے ہوئے کہ کٹلو مشکل ہوئی قرآن ایک دفعہ رسول نا قلب اوپر نازل تھا وواعدنا موسیٰ ثلاثین لیلتن حضرت موسیٰ علیہ السلام پر جارے کتاب تورات اتروا واڑی ہتی موسیٰ جے اول العزم پیغمبر نے عبادت نا اندر اٹلا آگڑ کہ جے آخری عمر ما انسان کٹلی شدت تھی نبوت میں پختگی آئی ہے جارے تورات نازل تھا واڑی تھی تو حضرت موسیٰ نے کیدو پروردگار عالم کہ تمہیں پوتانا قلب نے تیار کرو کہ تمہارے اوپر تورات اتری سکے اٹلے تمہیں کوہ طور پر جئی نے 30 دیوس سودی مسلسل عبادت کرو نے کنسنٹریشن اللہ نی طرف توجہ رہا تو تمہارو قلب آمادہ تھا سے کہ تورات تمہارا قلب اوپر اتری سکے تورات کوئی معمولی چیز نہیں ہوتی اللہ نی طرف تھی آواڑی کتاب تھی قرآن کسی سو درجہ نہیں کتاب سے اور تورات نہیں بات سے نے اولی العزم پیغمبر حضرت موسیٰ ہے کہ آخر امت لی عظمت پیدا کرے گیا ہے اینا باوجود حضرت موسیٰ نے کہا نہیں تمہارو قلب نبی نو قلب ہونا باوجود اٹلی ہمارا طاقت نہ تھی کہ تورات نہ برداشت کری سکتے اٹلے جاؤ کوئی دور پر پوری عبادت کرو تمرین کرو ریاضت کرو ریاضت نہ نتیجہ میں تمہارا قلب میں اٹلی آمادگی نے اٹلی صلاحیت پیدا تھی اٹلی نورانیت پیدا تھی ہے کہ تورات نے قبول کری سکے تو پچھے اللہ تمہارا قلب اوپر جو ہے یہ تورات نازل کر سے 30 دیوس حضرت موسیٰ نے تمرین کراوا ماں آوی عبادت نے ریاضت دی تمرین پچھے بھی حضرت موسیٰ نے قلب تیار نہ تھی سے کیوں فَأَتْمَمْنَاهَا بِعَشْرَتَيْنِ ہمیں حضرت موسیٰ نے کہا کیا ہے موسیٰ تمہارو دل حجین سودی 30 دیوس ماں تیار نہ تھیو کہ تمہارو اوپر تورات نازل تھے 10 دیوس اور جو ہے ریاضت کو 40 دیوس سے چلو کپائے ہو نبی نے نہیں اللہ ہے کہ 40 دیوس سے تمہیں تمرین کرو ہے تمرین کرو تو تمہارو قلب آمادہ تھا ہے تو پچھے ہمیں تورات تمہارا قلب اوپر نازل کریے تو قلب نے تمرین کروا ہوئے پچھے 40 دیوس پیغمبر موسیٰ پر اٹلی تمرین اٹلی ریاضت کروانا بعد حضرت موسیٰ پچھے یہ دیوس 10 دیوس میں اٹلی تمرین کری اٹلی تمرین کری اٹلی ریاضت کری کہ یہ حضرت موسیٰ نے طاقت تھی بھارت اکلی تا تمرین کری پچھی حضرت موسیٰ نے قلب تیار تھی کہ تورات حضرت موسیٰ نے قلب پر نازل تھی سکے تو یہ پیغمبر قلب کیوں ہو تو یہ قرآن جو ہی عظیم کتاب پیغمبر نے قلب پر ایک دفعہ اتری لیلت القدر سونجے تھے پیغمبر قلب پچھی ہوئے آپ مطالعہ کہے کہ اگر تمہیں اگر سیکوینس نے جو تو ہر ورس شب قدر نا پروردگار عالم فرشتہ نظری تھی امر اتارے سے پتانون امام زمانہ علیہ السلام والسلام پر نازل کرے تو 23 دیوس سدی امام زمانہ علیہ السلام نو قلب ہوانا باوجود امام زمانہ علیہ السلام نے 23 دیوس تمرین کراؤ ماوے نے اٹلی تمرین کراؤں کہ امام زمانہ علیہ السلام نو قلب تیار تھی سکے کہ اللہ نو امر انہوں پر نازل تھی جائے یہ جے تمرین کراؤ ماوے انہا نتیجہ ماں امام علیہ السلام نے قلب نے تیار کرواؤ ماہ رمضان انہا بعد جا
જ્યારે 23 રમઝાનમાં ઇમામનું કલ્પ તૈયાર થશે શબે કદમાં અમર પરવરદિગાર ઇમામ ઝમાનમાં કલ્પ નાદિલ થાય. તો તમે સોચો કે ઇમામ ઝમાન સામ 23 દિવસમાં ઇમામનું કલ્પને 23 દિવસ માહે રમઝાનમાં મુસલસલ તમરીનને ઇબાદત કરતા હોય તો ઇમામનું કલ્પ શું ઇરફાનને માનવિયતને નૂરાનિયતને રૂહાનિયતના દરજા પહોંચે કે અલ્લાહનો અમર એના ઉપર નાઝિલ થયો. બસ ઈ વખતે આપણે બધા ગુનાહગાર થી આપણા કલ્બોને આમાદા કરીને 23 દિવસ સુધી તૈયાર કરીએ, 23 દિવસ તૈયાર કરવાના બાદ આપણે આપણી ફ્રીક્વન્સીને ઇમામે જમાનાની ફ્રીક્વન્સીથી મળાવી, અગર આપણે આપણા કલ્બોને આમાદા કરીએ, અગર આપણે બી આપણે કલ્બની નોરાનિયતને ઇમામ ઝમાના સલામથી મળાવી દે તો આપણો કલ્બ બી જો ઇંતહાઈ નોરાની થઈ જશે ને આપણા કલ્બમાં બી શબે કદરથી સહી માનવમાં ફૈઝ ઉપાડવાની તાકાત પેદા થઈ જશે. હવે એના વાસ્તે આપણને બી રિયાઝત કરવાની જરૂર છે. આપણે ગુનાહગાર હોવાના બાવજૂદ આપણે બી આપણને તૈયાર કરવા વાસ્તે શું શું તમરીન ને શું શું રિયાઝત ને શું શું તમરીન નહીં કરવી પડશે, બધી કરવું પડશે, તો જઈને આપણે આપણી ફ્રીક્વન્સી મળાવી શકવાના. તમે જોયું હશે કે વીજળીની રફતાર 1,86,000 ફી સેકન્ડના હિસાબથી ચાલે. તો જ્યારે વીજળીની રફતાર આટલી છે તો ઇમામ ઝમાના અલૈહિ સલામની ફ્રીક્વન્સી એવી છે કે પૂરી દુનિયાના અંદર ફેલેલી છે. જ્યાંથી બી જે પોતાને ઇમામ અલૈહિ સલામની ફ્રીક્વન્સીના સાથે મળાવશે એનું કલ્પ એટલું જ નૂરાની થઈ જશે. એના નતીજામાં એ હકીકત શબે કદરથી સહી માનવામાં જ ફાયદો કરશે. એટલે શબે કદર એના અલાવા હજી બી માહે રમઝાન પૂરું તમામ નથી થયું. આખરે માહે રમઝાન સુધી ઇન્સાન પાસે આ ચાન્સ હોય છે. એટલે ઈદ આવો પહેલા પહેલા આપણે પરવરદિગાર આલમથી રોઝાની ઈદ લેવા પહેલા પહેલા આ આપણી પોતાની રિયાઝતની વજહથી ઇમામે ઝમાનાની ફ્રીક્વન્સીથી આપણે પોતાને મળાવી શકીએ. એમ બી શબે કદર 23 રમઝાન મશહૂર છે, મગર 27 રમઝાનની બી રવાયત છે, 29 રમઝાનની બી રવાયત છે, શબે ઈદની રવાયતની એ બી મોજૂદ છે. એટલે અગર કોઈ ચાહે તો પોતાને એટલો નૂરાની બનાવીને ઇમામ અલી સલામથી પોતાને મુત્તસિલ કરી દે. આ કેમ કે ઇમામ અલી સલામ એ બી પૂરી કાયનાતમાં હુકુમત કરશે, પૂરી દુનિયાના અંદર હુકુમત આવી જશે. જેની જેવી હુકુમત કાયનાતમાં કોઈ નહીં કરી હશે જેવી ઇમામ અલી સલામ આવીને હુકુમત કરશે. એટલે કે ઇમામની હુકુમત ખાલી ઇન્સાનો પર નહીં હશે, બલકે હૈવાનાત બી એવી હુકુમતના અંદર કે અઝિયત કરવાવાળા જાનવર બી પોતાની અઝિયતોને છોડી દેશે. તમે સાંભળેલું છે કે બકરીને શેર એક જ ઘાટ ઉપર પાણી, સાપ બિચ્છુના ડંખ ને એના ઝેર ખતમ થઈ જશે, કોઈ બીમારી નહીં રહેશે, કોઈની કોઈ પરેશાની નહીં રહેશે, કોઈ માલી મસાહેલ નહીં રહેશે, દુનિયા જન્નતનો નમૂનો પેશ કરી રહી છે. પછી ઇમામ અલી સલામના બાદ એક યહૂદન ઔરત જે છે ઇમામને ઝેર દે છે, એના બાદ પછી આઈમે માસુમીન એક એક કરીને આવશે. આવવાના બાદ રજઅતનો જમાનો શરૂ થશે. એ રજઅતના જમાનામાં એક એક ઇમામ આવીને હુકુમત કરશે. તમને શાયદ તાજુબ થશે, ખુદ ઇમામ હુસૈન અલે સલામ ભી આવીને આ દુનિયામાં આવશે ને તબી મોત આ દુનિયાથી જશે. એટલી મોટી ઇમામ હુસૈનની ઉંમર હશે કે ઇમામ હુસૈનને આ ભૂ જે આંખની ભવ છે અહીંયા દાઢી સુધી આવી જશે, એટલી સીના સુધી આવી જશે. ને 900 થી વધારે ઇમામ હુસૈનની ઓલાદ થઈ ગઈ છે, ખાલી ઇમામ હુસૈનની પોતાની. એટલી હુકુમત જે છે ખુદ ઇમામ હુસૈન અલૈહિસલામ ચલાવશે.
એક એક ઇમામ આવશે ને આપણે ઇન્શાલ્લાહ ઇમામથી દુઆ કરીએ કે જ્યારે બી ઇમામ ઝુહુર ફરમાવે તો આપણને બી એમનો સાથ દેવાની ને એના સાથે દુશ્મનોથી લડવાની તૌફીક અતા ફરમાવે. દુશ્મનોથી લડતા લડતા આપણને જામે શહાદત નસીબ ફરમાવે. આપણા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમાવે. آئندہ بھی گناہوں کی بچوانی توفیق عطا فرمائے. پروردگارا اپنے اپنی نسلوں کی تربیت کروانی توفیق عطا فرمائے. ایوی اولاد عطا فرماوے کہ جے بدائے انہیں زمانہ علیہ السلام نہ سچا سپاہی خانہ پڑھے. پروردگارا حوضات علمیاں نے حفاظت فرمائے. راج اعلان نے حفاظت فرمائے. انقلاب اسلامی ایران و عراق و لبنان و بحرین نے حفاظت فرمائے. آوائے سیستانی، آوائے خامنائی، آوائے سید حسن نصرالانی حفاظت فرماؤ. ہم نے بدائی میں عاقبت بخیر فرماؤ. حاضرین محفلنی شرعی حاجات پوری فرماؤ. اور دیگر ہم نے بدائی میں امام زمانہ علیہ السلام سچو سپاہی قرار دے گی. اینا آوان و انصاب مت شامل تھے انہیں جام شہادت نصیب فرماؤ.